આમ તો એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ સામાન્ય જનતા હોય અને એની સાથે જો કોઈ ઘટના સર્જાય તો તે પહેલાં પોલીસનો સંપર્ક કરતી હોય છે કેમ કારણ કે તેને એટલો વિશ્વાસ હોય છે કે પોલીસ તેને ન્યાય અપાવે છે પરંતુ જ્યારે પોલીસ જ આરોપી સાથે મળી અને આરોપી જોડે ભગત કરી અને જ્યારે કામ કરતી હોય છે ત્યારે આ જે ફરિયાદી હોય છે તેને ન્યાય મળવો મુશ્કેલ થઈ જતો હોય છે અને ત્યારે આવી જ ઘટના ક્યાંક બની છે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં કે જ્યાં દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી અને જે પીડિતા મહિલા છે તેની પાસેથી પોલીસે પૈસા તો પડાયા પરંતુ ત્યારબાદ તેને ન્યાય પણ ના મળ્યો ત્યારે હવે આ મહિલા ન્યાય માટે અત્યારે આમથી આમ ફરી રહી છે અને અલગ અલગ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે ન્યાયની માગણી કરે છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા કે જે જ્યોતિષીનું કામ કરતો હતો તે વ્યક્તિ દ્વારા તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદ બાદ મહિલા દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો છે તે પણ લગાવવામાં આવ્યા કે દુષ્કર્મની જે પીડિતા મહિલા છે તેને ફરિયાદમાં તેઓ ઉલ્લેખ પણ કરાવ્યો હતો કે તેની જે સગીરા પુત્રી છે તેની સાથે પણ આ આરોપી દ્વારા છેડછાડ છે તે કરવામાં આવી હતી પરંતુ જે પોલીસ છે તેના દ્વારા ક્યાંય પણ આ આખી ફરિયાદમાં ના તો છેડછાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ના તેની કલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે આખી ફરિયાદ વાંચ્યા બાદ મહિલાને ખ્યાલ આવ્યો કે આની અંદર ક્યાંક પોલીસ છે કે જે ઢીલી નીતિ છે તે અપનાવી રહી છે અને આરોપી સાથે મળી ગઈ હોય તેવું તેને જે આક્ષેપ છે તે પોલીસ ઉપર કરવામાં આવ્યા હતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરવામાં આવી જે પીડિતા મહિલા દ્વારા તે ફરિયાદી પાસેથી પોલીસે દોઢ લાખ રૂપિયા પડ્યા પડાવ્યા હોય તેવા આરોપ પોલીસ ઉપર આ મહિલા દ્વારા મૂકવામાં આવ્યા છે ત્યારે આ જ બાબતને લઈને જો વધુમાં વાત કરવામાં આવે જો આખી ઘટનાની વાત કરીએ તો એક મહિના રોજ મકરપુરામાં રહેતી એક મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી આ ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી કે જેમાં જે ફરિયાદી મહિલા છે તેના દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ છે કે જે પોતાને જ્યોતિષી કહી રહ્યો હતો અને તેના સંપર્કમાં આ મહિલા આવી હતી જેનું નામ હતું પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ કે જે આરોપી છે તેના દ્વારા આ મહિલા ઉપર અવારનવાર જે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી સાથે સાથે મહિલા દ્વારા જે ફરિયાદ છે તેની અંદર તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ આરોપી પ્રણવ દ્વારા તેની જે સગીર દીકરી છે તેની સાથે પણ શારીરિક અડપડા છે તે કરવામાં આવ્યા હતા આ બાબતનો આખી ફરિયાદ છે જે માજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી પરંતુ ફરિયાદની અંદર માત્ર દુષ્કર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો ક્યાંય પણ સગીરા બાળકી સાથે શારીરિક અડપડાનો જે ઉલ્લેખ છે તે તો કરવામાં નથી જ આવ્યો તેની કલમનો પણ ઉમેરો કરવામાં નહોતો આવ્યો અને પોલીસે આ બાબતની તપાસ છે તે શરૂ કરી હતી પોલીસ તપાસમાં ખ્યાલ આવ્યો કે જે આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ કે જેની વાત કરવામાં આવે છે તે પશ્ચિમ બંગાળ છે તે ભાગી ગયો છે અને એટલા માટે થઈને પોલીસે હવે તપાસ કરવા માટે પશ્ચિમ બંગાળ જવાની જરૂર પડશે ત્યારે આ મહિલા સાથે પોલીસે વકીલ સાથે મળીને રૂપિયાની માગણી કરી હતી અને એક દોઢ લાખ રૂપિયા પોલીસને આ મહિલા જોડેથી પડાવ્યા હતા જેમાં પહેલાં એંસી હજાર રૂપિયા અને ત્યારબાદ પંચોતેર હજાર રૂપિયા આમ બે બાર મહિલા જોડેથી પોલીસ દ્વારા આ પૈસા છે તે લેવામાં આવ્યા હતા આ પૈસા પોલીસે સીધા તેમની જોડે નહોતા લીધા પરંતુ વકીલને વચ્ચે રાખવામાં આવ્યો અને વકીલ દ્વારા આ પૈસા છે તે લેવામાં આવ્યા કે જેનો પુરાવો મહિલાએ તેની પાસે રાખેલો હતો જે જ બાબતને લઈને પોલીસ જ્યારે પશ્ચિમ બંગાળ એટલે કે કોલકાતા પહોંચી આરોપીને લઈને પરત આવી પરંતુ દુષ્કર્મ અને શારીરિક અડપડા જેવી ગંભીર કલમોમાં પણ જે આરોપી છે તેને નવ જ દિવસમાં જામીન છે તે મળી ગયા હતા અને જામીન ઉપર તે મુક્ત થઈ ગયો હતો જે બાબતની મહિલાને ખ્યાલ આવતા મહિલા ન્યાય માટે હવા ત્યાં છે તે મારી રહી હતી પરંતુ મહિલાને ન્યાય નહોતો મળતો ત્યારે આ મહિલા દ્વારા વડોદરા પોલીસ કમિશનર અને એસીબી ઓફિસમાં જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે પોલીસ દ્વારા આખી આ દુષ્કર્મની જે ફરિયાદ છે તેમાં આરોપી સાથે મળી ગયેલી છે અને આરોપીને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે એ સિવાય પોલીસ દ્વારા આ ફરિયાદી મહિલા પાસેથી રૂપિયા એક લાખને પંચાવન હજાર છે તે પણ પડાવવામાં આવ્યા હતા આવી ફરિયાદ પોલીસ કમિશનર અને એસીબીને લેખિતમાં કરવામાં આવી અને તેની અંદર જોડે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે આરોપીને પકડવા માટે પોલીસ જે પશ્ચિમ બંગાળ ગઈ હતી ત્યારે એ પશ્ચિમ બંગાળ જવામાં પોલીસે ઉચ્ચ અધિકારીઓ પાસેથી બાય ફ્લાઇટ એટલે કે વિમાન મારફતે જવા માટેની પરવાનગી પણ લીધી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે કારણ કે એક મહિલા પીએસઆઈ સહિત કુલ ચાર જણા જે આ તપાસ માટે પશ્ચિમ બંગાળ ગયા હતા જે મહિલા પીએસઆઈ હતી રસિકાબેન ચુડાસમા કે જે આની તપાસ કરી રહ્યા હતા અને તેની સાથે અન્ય ત્રણ પોલીસ કે જે કોલકત્તા ગયા અને આ કોલકત્તા બાય ફ્લાઇટ ગયા અને બાય ફ્લાઇટ પરત આવ્યા ત્યારે આ કોની પરવાનગીથી ગયા હતા તેની તપાસની પણ માંગ કરવામાં આવી ફરિયાદી મહિલા દ્વારા એવા આક્ષેપ છે તે મૂકવામાં આવ્યા છે પોલીસ ઉપર જે ગંભીર આક્ષેપ કહી શકાય કે પોલીસ આ આરોપી સાથે મળી ગઈ હતી અને જે આખું કાગળ કામ કરવામાં આવ્યું તેમાં ઢીલી નીતિ છે તે અપનાવી હતી અને એ ચોક્કસપણે એટલા માટે કહી શકાય કે દુષ્કર્મ જેવી ગંભીર જે ફરિયાદ કરવામાં આવી છે દુષ્કર્મ જેવી ગંભીર કલમો આની અંદર નાખવામાં આવી છે તેમ છતાં બી ફરિયાદીને માત્ર નવ દિવસની અંદર જામીન મળી ગયા એટલા માટે જ ક્યાંક પોલીસની જે કામગીરી છે તેની ઉપર શંકા કુશંકા ઊભી થઈ રહી છે સાથે સાથે મહિલાનું કહેવું હતું કે જે પીડિતા મહિલા છે કે જે આ ફરિયાદી છે કે જે જ્યોતિષીનું કામ કરતો હતો પરંતુ આ ઢોંગી જ્યોતિષી હતો અને તેના સંપર્કમાં છે તે આવી હતી તેના દ્વારા જે અવારનવાર આ મહિલાના અનેક વિડીયો અને ફોટોગ્રાફ્સ છે તે પાડવામાં આવ્યા હતા અને તે ફોટા અને વિડીયા વિડીયો તેને વાયરલ છે તે પણ કર્યા હતા અને જે બાબતે આ ફોટો અને વિડીયોને લઈને આ જે આરોપી છે પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ તે અવારનવાર મહિલાને બ્લેકમેલ છે તે કરતો હતો અને બ્લેકમેલ કરી બાદ તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે પણ આચરતો હતો તે જ ઘટનાને લઈને આ મહિલા દ્વારા આખરે કંટાળીને ફરિયાદ છે તે કરવામાં આવી હતી મહિલાએ ત્યાં સુધી વિચાર્યું હતું કે તે એક સમયે આત્મહત્યા કરવાનું વિચારી લીધું પરંતુ તેને થોડીક હિંમત મળી અને તે હિંમત મળ્યા બાદ તેને આ બાબતની ફરિયાદ માજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પરંતુ પોલીસ જ આની અંદર ક્યાંક આ મહિલાને ન્યાય અપાવવામાં જે પાછી પડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે કાગળકામ તૈયાર કરવામાં આવ્યું તેમાં પોલીસે ક્યાંક ફરિયાદ આરોપી પાસેથી પૈસા ખાધા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ નવ દિવસની અંદર જે આ આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ છે કે જેને જામીન પણ મળી ગયા અને અત્યારે ખુલ્લેઆમ આમ બહાર ફરી રહ્યો છે આ બાબતની ફરિયાદ જ્યારે પોલીસ કમિશનરને કરવામાં આવી ત્યારે પોલીસ કમિશનર દ્વારા ડીસીપીને તપાસ છે તે સોંપવામાં આવી લીના પાટિલ દ્વારા જે ડીસીપી વડોદરામાં ડીસીપી છે તે લીના પાટીલ દ્વારા આ કેસની તપાસ છે તે કરવામાં આવે છે અને વહેલામાં વહેલી તકે આનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપવામાં આવે તેવું પણ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ અહીંયા મહત્ત્વની વાત એ છે કે જે પીડિતા મહિલા છે કે જેની ઉપર દુષ્કર્મ જેવી ઘટના સર્જી છે તેની દીકરીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે અને આ મહિલા પાસેથી પોલીસ દ્વારા દોઢ લાખ રૂપિયા છે તે પડાવવામાં આવ્યા અને એ પણ કેમ કે આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવાનું છે અને તેના ખર્ચ પેટે આ પૈસા છે તે લેવામાં આવ્યા કેમ સરકાર દ્વારા જે રાજ્યનું ગૃહ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ આરોપીને જો રાજ્ય બહાર પકડવા જવાનું આવે તો જે ફરિયાદી છે તેની પાસેથી આ રકમ છે તે વસૂલ કરવાની આવે આવું તો ક્યાંય કોઈ કહી શકાય કે ક્યાંય લખવામાં નથી આવ્યું કે ક્યાંય એવું પ્રોવિઝન નથી કે આ ફરિયાદી પાસેથી આરોપી પકડવા માટે જે રકમ છે તે લેવામાં આવે અને તેમ છતાં પણ માંજલપુર પોલીસના પીએસઆઈ રસિકા ચુડાસમા દ્વારા જે આ પૈસા છે તે લેવામાં આવ્યા અને વકીલને વચ્ચે રાખીને આ પૈસા છે તે લીધા હતા એટલે હવે આ કેસની અંદર એસીબી દ્વારા પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે જે પીડિતા મહિલા છે તેને ફરિયાદમાં તેના પુરાવા છે તે પણ આપ્યા છે કે તેને પૈસા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી આપેલા હતા અને તેના પુરાવા છે તે પણ જે એસીબી અને પોલીસ કમિશનરને આપવામાં આવ્યા છે ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ખરેખર જે આ પીડિતા મહિલા છે તેને અને તેની દીકરીઓને ન્યાય મળશે કારણ કે જે રીતે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે વલણ તેની ઉપર અપનાવાયું હતું જે પ્રમાણે પોલીસની કામગીરી છે કે જેની ઉપર સવાલ ઊભા થયા છે ત્યારે આ મહિલા છે તે મહિલાને તો હાલ પોલીસ ઉપરથી હવે ભરોસો જ ઉઠી ગયો છે એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ હશે કે કોઈપણ ચમરબંધી હશે કે જે મહિલાઓની છેડતી કરતો હશે કે મહિલાઓને હેરાન પરેશાન કરતો હશે તેને છોડવામાં નહીં આવે તો જ્યારે આ મહિલા જે જેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે તેની નાની દીકરી છે જે સગીરા છે કે તેની ઉપર પણ જે શારીરિક અડપલા છે તે પણ કરવામાં આવ્યા છે ત્યારે કેમ હજી સુધી આ મહિલાને ન્યાય નથી મળી શક્યો જ્યારે પોલીસ ઉપર આવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા હોય છે પોલીસની સામે હવે જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે ત્યારે ખરેખર આ પીડિતા મહિલાને ન્યાય મળી શકશે પોલીસ આ વડોદરા પોલીસ કમિશનર છે તે આ પીડિતા મહિલાને ન્યાય મહિલા જે છે તેને ન્યાય અપાઈ શકશે આવા અનેક સવાલો છે જે આ કેસની અંદર ઊભા થઈ રહ્યા છે અને હાલ તો કહી શકાય કે વડોદરા પોલીસ કમિશનર સહિત વડોદરા જે માજલપુર પોલીસ છે તે પણ અત્યારે શંકાના ડાયરામાં આવ્યા છે કારણ કે પોલીસ દ્વારા જે રીતે આ ફરિયાદી મહિલા પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે અને ત્યારબાદ બી તેને ન્યાય નથી મળ્યો કે જેની ફરિયાદ લેખિતમાં મહિલા દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે તપાસમાં આખરે શું આવશે અને ખરેખર આ મહિલાને ન્યાય મળશે કે કેમ એ સવાલ ઊભા થઈ રહ્યા છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર